श्लोक। बीजा श्लोक नु भाषांतर। पंचाण नंबर हाँ सर, ए बेटा। अभांगिया कुत्रा माटे थी ना नहीं, पास एक मिनिट, ए। एक मिनिट, एक मिनिट। बीजा श्लोक नु कहू छू हूँ, ફરી વખત તને કહું। આ શ્લોક છે ને, એનું ભાષાંતર કરવાનું છે, બરાબર? જો રે રે વાયસ ત્યાંથી સ્ટાર્ટ કરવાનું છે, જેટલું આવડે એટલું બોલો, બરાબર? અને દરેકે જેને રોલ નંબર અહીંયા હું બોલું છું, એણે જે છે એ પોતાનું માઇક ઓન કરી, અને નો આવડતું હોય તો ના પાડી દેજો કે આ ભાષાંતર મને નથી આવડતું, અથવા તો આ ભાષાંતર મેં પાકું નથી કર્યું, બરાબર છે? એટલે પહેલો શ્લોક છે, એટલે અહીંયા આમ જુઓ તો બીજો શ્લોક, બરાબર? 95 નંબર આવડે છે બેટા? હા સર, હા બોલો। અરે રે કંઠી અવાજ વાળા, કઠોર અવાજ વાળા કાગડા, કાનને અપ્રિય લાગે એવું વા 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 વાર 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 યતિયા ન કર, થાકેલી કરમાઈ ગયેલા અને ભગવાન પાછી છાલા છાળ લાડ છાળ કરાયેલ। મારી દીકરી સૂતી છે. ઓકે, સરસ। અમુક શબ્દોમાં ક્યાંક બોલવામાં ભૂલ થાય છે, એ થોડાક જોઈ લેવાના છે, બરાબર તારે? ઓકે, અમુક સર શબ્દો બોલો. જે બોલવાનું ભૂલ છે, એ એક જરાક જોઈ લેજો, બરાબર? ચાલો, કોણ છે બીજું? હા સર, હું હા બોલ। સર બોલો ને. હા બોલો। અરે રે કઠોર અવાજ વાળા કાગડા, કાનને અપ્રિય લાગે એવું વારંવાર રટિયા ના કર, થાકેલી કરમાઈ ગયેલી અને પાછી લાડ કરાયેલી મારી દીકરી ખરેખર સૂતી છે. ઓકે, સરસ, વેરી ગુડ, ખૂબ સરસ, બરાબર છે? તો આ રીતે ભાષાંતર જે છે એ તમારે એનું કરવાનું છે, બરાબર? એક્ઝેક્ટ। પછી રોલ નંબર 116, 116 નંબર છે હાજર? હા સર, હા બેટા, આનું ભાષાંતર કરવાનું છે, આ શ્લોકનું આવડશે? સર નથી આવડતું. હા, તો આપણે બેટા પાકું કરવાનું કીધું હતું, તો આપણે પાકું નહીં કર્યું હોય, એટલે આપણે છે ને બધા જ ભાષાંતર કીધું હતું, કે બધા જ શ્લોક છે એ વ્યવસ્થિત જોઈ લેજો, સમજી લેજો અને પાકા કરી નાખજો, બરાબર? એ જ આપણે હોમવર્ક હતું, તો આવતા લેક્ચરની અંદર પાકું થઈ જવું જોઈએ, ઓકે? હા સર, હા ચાલો, હવે એનાથી આગળનો નંબર, 99 નંબર, 99। હા સર, હા બોલો તો આનું ભાષાંતર। સર મારો નંબર ક્યાં લખી દો ને, 106. હતો? હા સર, એનું ભાષાંતર નથી આવડતું. ઓકે, તો જો બેટા સર પહેલા કહું, કરવાનું છે ભાષાંતર, સર કહું. જે બોલે છે એમાં રિપીટમાં જે સાંભળો, બરાબર, તો આપણને ભાષાંતર આરામથી આવડે, ખાલી શબ્દ આવે ને ત્યાં આપણને ખબર પડી જવી જોઈએ આમાં જ ભાષાંતર થાય, કારણ કે આપણે 3-3 વખત રિપીટ કર્યું હોય, એક વખત લખ્યું હોય, શબ્દાર્થ લખ્યા હોય, તો આવડવું જ જોઈએ, કેમ ન આવડે, બરાબર? સર હું કરું ચાલો, કોને આવડે છે? 107, 106. 107 બોલો। સર મારો નંબર આવ્યો જ નથી. ઓકે, એકસો સર સાત કરો એક ને. વખત બોલી જાય। હા, હે લુચ્ચી ચોર બિલાડી, મિયાવ મિયાવ એવો મોટો મોટો અવાજ ન કરીશ, જતી રહે જાતી રહે સુવાળી ઘોડી અને દૂધ પીધેલી મારી દીકરી ખરેખર સૂતી છે. ઓકે, ખૂબ સરસ, વેરી ગુડ, ખૂબ સરસ। જો આ રીતે જે છે ને, એ એક્ઝેક્ટ ભાષાંતર જે છે, જેનું જે ભાષાંતર થતું હોય એ જ કરવાનું, પછી તમે કીધું હોય બિલાડીનું અને તમે કૂતરાનું ભાષાંતર કરી નાખો, એટલે કે આવડો આ શ્લોક કરી નાખો, તો તમારો આખો શ્લોક ખોટો પડે, બરાબર? ચાલો, રોલ નંબર 106। હા સર, હે દુષ્ટ કૂતરા મોટેથી ન ભજ, હે કામકાજ વગર ન ભવ ભવ ન કર, નિર્માણ કુશળ અને ફૂલ જેવી કોમળ મારી દીકરી ખરેખર સૂતી છે.
ઓકે, સરસ, વેરી ગુડ, ખૂબ સરસ. જો ખૂબ સરસ ભાષાંતર કર્યું. તો આ જ રીતે જે છે એ આપણને જે શ્લોક આપેલો છે ને એનું ભાષાંતર આપણને આવડવું જોઈએ. આ એક ખાસ દરેકે ધ્યાનમાં રાખવાનું છે, બરાબર. જે શ્લોક આપેલો છે એનું એક્ઝેક્ટ આપણને ભાષાંતર આવડવું જોઈએ. પછી છેલ્લો સર કરો. શ્લોક છે, રોલ નંબર 112. હા સર. હા બોલો. અરે ઓ મચ્છર, તું ગણગણનું ગીત ગામા, હે લોહિત રસિયા, સ્પર્શ ના કર, ડંખ પણ ના દે, સારા દાંત વાળી, સુંદર મુખ વાળી અને મનોહર અંગો વાળી મારી દીકરી ખરેખર સૂતી છે. ઓકે, વેરી ગુડ, ખૂબ સરસ, બરાબર છે. તો આ જે છે એ આપણે અલગ અલગ શ્લોક જે છે એ આપણે સમજી ગયા. આજે આપણે રિપીટ પણ કર્યા દરેકને. ઘણાને જે છે જેને ખાસ નથી આવડતા એ ખાસ પાકું કરજો, બરાબર. શ્લોક વાંચજો એટલે આપણને એક્ઝામની અંદર પણ વાંધો ન આવે. અને શ્લોક આવડતા હશે તમને બીજા બધા પ્રશ્નો ને બધું જ આવડશે, બરાબર. કારણ કે ભાષાંતર આવડતું હોય ને તો બીજું બધું આવડે, પણ હવે ભાષાંતર જ ન આવડતું હોય તો પ્રશ્નો પણ ન આવડે, બરાબર. એટલે એ ખાસ દરેકે પાકા કરી નાખવાના છે. ચાલો, હવે આપણે ગયા લેક્ચરની અંદર જે છે એ આપણે આ પાઠના પહેલા પેરેગ્રાફના શબ્દાર્થ લખાવ્યા હતા, બરાબર. એનું ભાષાંતર આપણે સમજવાનું બાકી છે, એટલે આપણે એનું પહેલા ભાષાંતર સમજશું. બીજા પાઠની અંદરનો પહેલો પેરેગ્રાફ, બરાબર. બીજા પાઠની અંદર આપણે સમજ્યા હતા એ પ્રમાણે ખેલ મહોત્સવ, એનું ગુજરાતી થાય છે રમત ગમતનો મહોત્સવ, બરાબર. મહોત્સવ એટલે કોઈ આવી રીતે જે ઉત્સવ ઉજવાતો હોય, બરાબર ને, જેવી રીતે આપણે તહેવાર ઉજવીએ છીએ એ રીતે. તો એ રીતે આ પ્રકારનો જે છે ઉત્સવ છે એક પ્રકારનો, બરાબર. એક પ્રકારનો પ્રોગ્રામ છે, કાર્યક્રમ છે આખો, બરાબર. એમાં તમે જોઈ શકો છો ભાઈ બધી પ્રકારની રમતો જે છે, એટલે કે જે નક્કી કરેલી રમતો જે છે એ જો અહીંયા બધા છોકરાઓ ગ્રાઉન્ડ ની અંદર રમી રહ્યા છે, બરાબર. અને એ રમતો જે છે એનો આ ઉત્સવ છે, એટલે એને લગતું જે છે એ આપણો પહેલો પેરેગ્રાફ જે છે આપણે સમજ્યા હતા. એની અંદર આપણે રૂપો પણ જોયા હતા, એના શબ્દાર્થ પણ જોયા હતા. તો એ શબ્દો તમે સામે રાખજો એટલે તમને ભાષાંતર કરવામાં સરળતા રહેશે. ઓકે, ચાલો. હવે એની અંદર જે છે એ આપણે જેવી રીતે વિવેકાનંદ વિદ્યાલયનું નામ આવે છે તો એ પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે. હવે એમાં પહેલો સર પેરેગ્રાફ જે છે, આ બોલો. સર પેલા પેરેગ્રાફ નું ઓલું ભાષાંતર કરું. ના 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 ના, પહેલા આપણે ભાષાંતર સમજી લઈએ પછી, બરાબર. ચાલો, હવે એમાં પહેલો પેરેગ્રાફ એમાં પહેલી લાઈન જો. વિવેકાનંદસ્ય વિદ્યાલયે, એટલે કે વિવેકાનંદ વિદ્યાલયમાં ખેલ મહોત્સવ એટલે કે રમત મહોત્સવ ચલતી એટલે કે ચાલે છે. અહીંયા રમત મહોત્સવ લખો તો પણ ચાલે, રમત ગમતનો મહોત્સવ લખો તો પણ ચાલે, બરાબર. વિવેકાનંદ વિદ્યાલયમાં રમત ગમતનો મહોત્સવ ચાલે છે. જો એક વાત ખાસ યાદ રાખજો, આપણને પ્રશ્ન એવો પૂછે કે ભાઈ ક્યાં ખેલ મહોત્સવ ચાલે છે, તો તમને શાળાનું નામ ખબર હોવી જોઈએ કે ભાઈ ક્યાં ચાલે છે, તો કે વિવેકાનંદ મહાવિદ્યાલયમાં, બરાબર. સોરી, વિવેકાનંદ વિદ્યાલયમાં. પછી આગળની લાઈન છે, સમજો. એની અંદર બાલકાહ એટલે કે બાળકો, પ્રસન્નાહ એટલે કે પ્રસન્ન, ખુશ, આનંદ, બરાબર. અને સંતી એટલે છે, આપણે સંતી લખાવ્યું હતું બહુવચન હોય ત્યારે છે વપરાય, કે બાળકો પ્રસન્ન છે, પ્રસન્ન એટલે કે ખુશ, આનંદમાં. સર્વે એટલે કે બધા, કૌશલસ્ય, કૌશલસ્ય એટલે કે કુશળતાનું, બરાબર. કુશળતા એટલે કે જે હોશિયાર છે, નિપુણ છે એ. પ્રદર્શનમ એટલે કે પ્રદર્શન, કર્તુમ એટલે કે કરવા માટે, અને ઈચ્છંતી એટલે કે ઈચ્છે છે. બધા કુશળતાનું પ્રદર્શન કરવા માટે ઈચ્છે છે, એટલે બધા એવું ઈચ્છે છે કે ભાઈ પોતે શ્રેષ્ઠ, સારામાં સારું પ્રદર્શન કરે એમ. પછી જુઓ આગળનું, કુત્રચિત એટલે કે ક્યાંક, ધાવન સ્પર્ધા, ધાવન સ્પર્ધા એટલે કે દોડવાની સ્પર્ધા, અને ચલતી એટલે કે ચાલે છે. ક્યાંક દોડવાની સ્પર્ધા ચાલે છે. બાલકાહ, બાળકો, પ્રયત્નપૂર્વકમ એટલે કે પ્રયત્નપૂર્વક, શીઘ્રતયા, શીઘ્રતયા એટલે કે ઝડપથી, ધાવંતી, ધાવંતી એટલે કે દોડે છે. બાળકો પ્રયત્નપૂર્વક ઝડપથી દોડે છે. પછી આગળની લાઈન જુઓ, કતિપય એટલે કેટલાક, બાલકાહ એટલે કે બાળકો, કેટલાક બાળકો,
ઉચ્ચે હે એટલે કે જોરથી, મોટેથી, વદંતી એટલે બોલે છે. કેટલાક બાળકો મોટેથી બોલે છે, બરાબર? એ આ રીતનું વાક્ય બોલે છે કે ધાવતુ ધાવતુ ત્વરિતમ ધાવતુ, એટલે કે દોડો દોડો જલ્દીથી દોડો, બરાબર? એ જે છે બીજા બાળકો જે છે ને એ ઝડપથી દોડે અને જોશ આવે, બરાબર? એટલા માટે થઈ અને આ લોકો જે છે ને એ બૂમ પાડી અને જોરથી બોલે છે કે દોડો દોડો જલ્દી દોડો એમ, બરાબર? એવી રીતે જે છે એ બીજા બાળકોનો જુસ્સો વધારવા માટે, બરાબર ને, એ બોલે છે. આપણને ખબર છે કે આપણી રમત હોય, બીજા આપણા ભાઈબંધ મિત્રો અથવા તો આપણા ક્લાસના કોઈ રમતા હોય, બરાબર, અથવા આપણી સ્કૂલના કોઈ વિદ્યાર્થી રમતા હોય, તો આપણે ત્યાં હોઈએ તો આપણે જે છે એને જુસ્સો ચડાવીએ, બરાબર ને, એનો જોશ વધે. એટલા માટે થઈને આપણે એમ કહીએ કે ભાઈ આમ કરો, દોડો ઝડપથી દોડો, આમ કરો, બરાબર? ક્રિકેટ રમતા હોય તો કે રન લઈ લો, સિક્સ મારો, બરાબર? તો એવી રીતે કોઈ પણ રમત હોય તો અહીંયા જેવી રીતે દોડવાની સ્પર્ધા ચાલે છે તો બધા બાળકો એક સાથે બોલે છે કે ભાઈ દોડો દોડો ઝડપથી દોડો, બરાબર? એવી રીતે અહીંયા આપણે પહેલો શ્લોક, સોરી, પહેલો પેરેગ્રાફ છે એના આપણે શબ્દો સમજી લીધા હતા અને ભાષાંતર પણ જોયું. હવે ભાષાંતરમાં કોઈને ન સમજાણું હોય તો પૂછી લ્યો. પહેલા પેરેગ્રાફનું શબ્દાર્થ આપણે લખાવી લીધા છે એ સામે રાખજો તો ભાષાંતર સમજાશે. ઓકે, જુઓ, એકદમ ભાષાંતર સહેલું છે. જેમ પહેલી લાઇનમાં વાત કરી શરૂઆતમાં, એટલી જ વાત કરવાની છે. ફરી વખત બોલું છું અહીંયાથી, હવે શબ્દાર્થ નહીં બોલું, સીધું ભાષાંતર બોલીશ. વિવેકાનંદ વિદ્યાલયમાં રમત ગમત મહોત્સવ ચાલે છે. બાળકો પ્રસન્ન છે. બધા કુશળતાનું પ્રદર્શન કરવા માટે ઈચ્છે છે. નીચેની લાઈન, ક્યાંક દોડવાની સ્પર્ધા ચાલે છે. બાળકો પ્રયત્નપૂર્વક ઝડપથી દોડે છે. કેટલાક બાળકો મોટેથી બોલે છે, દોડો દોડો ઝડપથી દોડો, બરાબર? એવી રીતે અહીંયા પેરેગ્રાફ થઈ ગયો. ચાલો, સર મેં કીધું તો અસર કરવાનું. 112, પ્રદર્શન કરવા ઈચ્છે છે. કુશળતા પ્રદર્શન કરવા ઈચ્છે છે. ક્યાંક દોડવાની સ્પર્ધા ચાલે છે. બાળકો પ્રયત્ન સિદ્ધરતા પ્રયત્ન પૂર્વક ઝડપથી દોડે છે. કેટલાક બાળકો ઉચ્ચેથી બોલે છે, દોડો 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 ઝડપથી દોડો. ઓકે, ખૂબ સરસ, વેરી ગુડ. ઓકે, ચાલો રોલ નંબર 112 બોલો. હા સર, કરું ને સર? હા બોલો. વિવેકાનંદ વિદ્યાલયમાં રમત ગમતનો મહોત્સવ ચાલે છે. એ બાળકો ખુશ ખુશાલ છે. સૌ પોતાની કુશળતાનું પ્રદર્શન કરવા ઈચ્છે છે. ક્યાંક દોડવાની હરીફાઈ ચાલે છે. બાળકો પ્રયત્ન પૂર્વક ઝડપથી દોડે છે. કેટલાક બાળકો મોટેથી બોલે છે કે દોડો દોડો જલ્દીથી દોડો ઝડપથી દોડો. ઓકે, સરસ, વેરી ગુડ. જો બંને ભાઈઓએ ખૂબ સરસ ભાષાંતર કર્યું. આવી જ રીતે એક પણ શબ્દની ભૂલ પાડ્યા વગર, કે એક પણ શબ્દ જે છે, બરાબર, જો એનો, મેં તમને કીધું ને આની પહેલા પણ, તમે એનો સમાનાર્થી શબ્દ લખો ને તો ભલે, પણ શબ્દ સાવ બદલાઈ ન જવો જોઈએ, બરાબર? જેમ કે ઝડપથી લખો કે જલ્દીથી લખો તો બે એક જ છે, બરાબર? તો ઝડપથી લખો તોય સાચું પડે અને જલ્દીથી લખો તોય સાચું પડે. પણ ઘણા જે છે એ શબ્દ જ આવો તમે બદલાવી નાખો તો એ પછી ખોટું પડે, અથવા તો શબ્દ લખો જ નહીં તો ખોટું પડે, બરાબર? એટલે શબ્દ જે છે એ બધા જ આવી જવા જોઈએ. આખી લાઈનનું ભાષાંતર આવી જવું જોઈએ. એટલે તમને જે છે એ પેરેગ્રાફ જે પૂછણો હોય એની અંદરથી માર્ક્સ ન કટ થાય, બરાબર? તો આપણો પહેલો પેરેગ્રાફ જે છે એ અહીંયા કમ્પ્લીટ થયો. છતાં એમાં કોઈને કાંઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો, નહીંતર પછી આપણે આગળ વધીએ છીએ. ઓકે, હવે બીજા શબ્દો જે છે એની આગળના એ આપણે લખી
અને પછી આગળ વધીએ. ઓકે, હવે આ લાઈન જુઓ, એની નીચેની લાઈનમાં એ સમજતા જઈએ, જે આવી ગયેલા શબ્દ છે ને રિપીટ નહીં કરીએ. ઓકે, એ એક ખાસ ધ્યાન રાખજો. ચાલો આ પહેલો શબ્દ લખો, ગોલક ક્ષેપક સ્પર્ધા. ગોળ ક્ષેપક સ્પર્ધા. એટલે કે ગોળા ફેંકની સ્પર્ધા. ગોળા ફેંકની સ્પર્ધા. ક્રમશઃ ક્રમશઃ એટલે કે વારા ફરતી, અથવા તો ક્રમશઃ શબ્દ ગુજરાતી પણ લખી શકો, વારા ફરતી અથવા તો ક્રમશઃ, ગુજરાતીમાં પણ ક્રમશઃ વપરાય છે. બરાબર, ક્રમશઃ એટલે એક એકનો વારો પૂરો થાય એટલે બીજાનો વારો એમ. પછી આગળનો શબ્દ ક્રીડક. ક્રીડક એટલે ખેલાડી. ક્રીડક એટલે કે ખેલાડી, જે રમનાર હોય છે એને આપણે ખેલાડી કહીએ, અથવા એને રમતવીર પણ કહેવામાં આવે અને ખેલાડી પણ કહેવામાં આવે. બરાબર, રમતવીર શબ્દ પણ વપરાય છે અને ખેલાડી શબ્દ પણ વપરાય છે. પછીનો શબ્દ ક્ષિપતિ. ક્ષિપતિ, ક્ષિપતિ એટલે ફેંકે છે. ક્ષિપતિ ફેંકે છે. હવે એની બાજુમાં લખી નાખજો, જો અહીંયા તી પ્રત્યય આપેલો છે એટલે આનું રૂપ થશે. જેવી રીતે આપણે વદંતીનું રૂપ જોયું હતું, જેવી રીતે ધાવંતીનું જોયું હતું, એવી રીતે આનું તી છે. તો તી આવે તો કયું રૂપ થાય આનું, કોઈને ખબર છે? એકવચન. ઓકે, તી તહ અંતિ. બરાબર, જો આમ આવે ને તી તહ અંતિ, તો તી ક્યાં આવે? એકવચનમાં. એટલે આખું રૂપ શું થશે? તો કે વર્તમાન કાળ, પરસ્મય પદ, બરાબર, ત્રીજો પુરુષ અને એકવચન. એકવચન. ઓકે, એટલે એની બાજુમાં રૂપ લખી નાખજો, વર્તમાન કાળ, પરસ્મય પદ, ત્રીજો પુરુષ, એકવચન. કારણ કે પાછળ તી આવ્યું ને એટલા માટે. બરાબર, હવે આગળ વધીએ. જો આની અંદર બધા શબ્દો આપણને આવડે એવા છે અથવા તો આગળ આવી ગયેલા છે. બરાબર, નીચેની લીટીમાં આગળનો શબ્દ લખો દીર્ઘ લંઘનમ. જો આને વંચાય છે કઈ રીતે એ ખાસ ધ્યાન રાખજો. શબ્દ, આ શબ્દ છે દીર્ઘ લંઘનમ. બરાબર, એનું ગુજરાતી થાય છે લાંબી કૂદ. લાંબી કૂદ. પછી આગળનું સમ્યકતયા. સારી રીતે. સર, તમારી સ્ક્રીન વહી ગઈ. ઓકે,
ओके आ गई। हाँ सर आ गई। हाँ सर आ गई। ओके आ शब्द लखो हवे सम्यक्तया। सारी रीते सम्यक्तया एटले सारी रीते। सम्यक्तया सारी रीते। पूर्णाः भवन्ति એટલે કે પૂરી પૂર્ણ થાય થાય, છે। પૂર્ણ અથવા તો પૂરી, પૂર્ણ થાય છે અથવા પૂરી થાય છે। બરાબર, પૂર્ણ અથવા તો પૂરી થાય છે, પૂર્ણાઃ ભવંતિ। પછી જો અહીંયા જ્યારે ભવતી શબ્દ વપરાયણો છે ત્યારે ભવતી શબ્દમાં તમારે સમજવાનું, એ ઘણી બધી જગ્યાએ વપરાતો હશે। ભવતી એટલે ત્યાં વાક્ય પૂરું જનરલી થતું હોય, ભવતી એટલે થાય છે, બને છે, કરે છે, એવા અર્થમાં બરાબર વપરાતું હોય છે। બરાબર, એટલે અહીંયા ભવતી શબ્દ તમે લખી નાખો અને એની બાજુમાં લખો થાય છે, થાય છે। પછી આગળનું સ્વસ્થાનાત પોતાના સ્થાન સ્વસ્થાનાત પરથી પોતાના સ્થાન પરથી, સ્થાન પરથી। પછી ઉતિષ્ઠતિ, ઉભા થાય છે। ઉતિષ્ઠતિ એટલે કે ઊભા થાય છે। જો બીજું આની અંદર જો તિ પ્રત્યય લાગેલો છે અને બાજુમાં શબ્દ છે ને એમાં તિ લાગેલો છે, એટલે આ જે ઊંડું આપણે રૂપ જોયું હતું ને ક્ષિપતિ વાળું, એ જ બે રૂપ થશે, વર્તમાન કાળ એ બે ની અંદર એ જ રૂપ આવશે, વર્તમાન કાળ પરસ્મય પદ બરાબર, ત્રીજો પુરુષ અને એક વચન। સર પ્રશ્ન પદ ન લખે ધાલે। હા, એટલે એમાં એવું છે કે પરસ્મય પદ એટલા માટે કારણ કે જે છે ને એ તમારે બીજો કોષ્ટક છે ને એ આત્મને પદનો આવે છે, એટલે પરસ્મય પદ આમ જુઓ તો એક્ઝામની અંદર બહુ પૂછાતું નથી, એટલે એક્ઝામની અંદર આપેલું નથી હોતું બરાબર, પણ સીધું એમ જ પૂછે ભાઈ વર્તમાન કાળ ત્રીજો પુરુષ એક વચન ઓળખાવો બરાબર, પણ તો તમારે બે ગોતવા પડે, પરસ્મય પદ છે કે આત્મને પદ એમ બે, પણ ઓલી સ્પષ્ટતા આપણે રાખવી કે ભાઈ પરસ્મય પદ છે એમ બરાબર, બે ની અંદર એક જ રૂપ છે બરાબર। અને વદતી શબ્દનો અર્થ શું થાય, કોઈને એનો અર્થ આવડે છે? બોલે છે। હા, એટલે વદતી એટલે બોલે છે, એ તો કેટલી વખત શબ્દ આવી ગયો બરાબર, એટલે વારંવાર આપણે રિપીટ નહીં કરીએ બરાબર છે। પછી આગળનો શબ્દ લખો હવે નીચેની લીટીમાં આગતા નામ, આવેલાઓના, આગતા નામ એટલે કે આવેલા, જે આવેલા લોકો છે ને એની વાત છે। આગતા નામ એટલે કે આવેલા, પછી આગળનું પ્રતિભાગીના નામ કૃતે, ભાગ લેનારો, ભાગીના નામ કૃતે એટલે કે ભાગ લેનારાઓ માટે, ભાગ લેનારાઓ માટે, ભાગ લેનારા એટલે રમત ગમતમાં જેને ભાગ લીધો છે ને એની વાત છે, કે રમત ગમતમાં જે પ્રતિસ્પર્ધી થયા હોય બરાબર ને એમાં જેને ભાગ લીધો હોય બરાબર ને એની વાત છે, એટલે ભાગ લેનારાઓ
માટે બરાબર. તો આ જે છે ને કેટલા શબ્દો આપણે જોયા, હવે એ શબ્દો જે છે એને આધારિત આપણે ભાષાંતર જોઈએ. આટલું જે છે આમાં એક શબ્દ લખી નાખો, એષઃ. એષઃ શબ્દનો અર્થ થાય આ. એષઃ, એષઃ એટલે કે આ. અસ્માકમ, અસ્માકમ એટલે આપણો. અસ્માકમ શબ્દનો અર્થ થાય છે આપણો. બરાબર. હવે એટલાનું આપણે ભાષાંતર જોઈ લઈએ, પછી બાકીનો પેરાગ્રાફ જે છે એનું ભાષાંતર સમજશું. બરાબર. જો ઉપર આપણે છેલ્લે એવું જોયું હતું કે ભાઈ આવી રીતે કેટલાક બાળકો એવું બોલે છે ભાઈ દોડો દોડો ઝડપથી દોડો, તો અહીંયા પછી આગળની લાઈનમાં શું કીધું છે કે કુત્રચિત, કુત્રચિત એટલે કે ક્યાંક, ગોલક્ષેપક સ્પર્ધા. જો હવે બરાબર સમજો, શબ્દાર્થ સામે રાખજો ને ભાષાંતર સમજતા જજો. કુત્રચિત એટલે કે ક્યાંક, ગોલક્ષેપક સ્પર્ધા એટલે કે ગોળા ફેંકની સ્પર્ધા, ચલતી એટલે કે ચાલે છે, ક્યાંક ગોળા ફેંકની સ્પર્ધા ચાલે છે. ક્રમશઃ એટલે કે વારા ફરતી. ક્રીડકઃ, ક્રીડકઃ એટલે કે ખેલાડીઓ. લોહગોલકમ, લોહગોલકમ એટલે કે લોખંડનો ગોળો. ક્ષિપતિ, ક્ષિપતિ એટલે ફેંકે છે. બરાબર. વારા ફરતી ખેલાડીઓ લોખંડનો ગોળો ફેંકે છે. બરાબર. એટલે અહીંયા તમે જોયું ને એ પ્રમાણે કે ભાઈ ક્યાંક ગોળા ફેંકની સ્પર્ધા ચાલે છે, અને વારા ફરતી અને ક્રમશઃ શબ્દ લખો તો પણ ચાલશે, કે ખેલાડીઓ લોખંડનો ગોળો ફેંકે છે. બરાબર. જેવી રીતે એક પછી એક જેનો વારો આવે છે એ પ્રમાણે એ લોખંડનો ગોળો ફેંકે છે, એવી વાત આ લાઈનમાં છે. હવે નીચે લીટીમાં જે છે એ બીજી રમતની વાત આવે છે થોડીક. જેવી રીતે ઉપરમાં દોડની વાત આવી, બરાબર, આની અંદર જે છે એ લોખંડના ગોળાની એટલે કે ગોળા ફેંકની વાર્તા આવી. હવે આની અંદર શેની વાત આવે છે તો કે કબડ્ડીની. શું કહે છે કે કુત્રચિત, કુત્રચિત એટલે કે ક્યાંક, કબડ્ડી એટલે કે કબડ્ડી, અને ચલતી એટલે કે ચાલે છે, ક્યાંક કબડ્ડી ચાલે છે. કુત્રચિત, ક્યાંક ક્રીડકઃ એટલે કે ખેલાડી. દીર્ઘ લંઘનમ, લાંબી કૂદ. દીર્ઘ લંઘનમ એટલે કે લાંબી કૂદ. કરોતી એટલે કરે કરે છે, ક્યાંક ખેલાડી લાંબી કૂદ કરે છે. સમ્યક્તયા સર્વાહા, સર્વાહા એટલે કે બધી, અને સમ્યક્તયા એટલે કે સારી રીતે. સારી રીતે. બરાબર. સ્પર્ધા એટલે સ્પર્ધા, એટલે આપણે આ શબ્દ છે ને એ પછી લેવાનો, આ પેલા આ બે શબ્દ લઈ લેવાના. બધી સ્પર્ધાઓ બરાબર સારી રીતે, જો બધી સ્પર્ધાઓ પેલા લેવાનું પછી લેવાનું સારી રીતે. પૂર્ણાહા ભવંતી એટલે કે પૂર્ણ થાય છે અથવા તો પૂરી થાય છે. બધી સ્પર્ધાઓ સારી રીતે પૂરી થાય છે. બરાબર. તો જો અલગ અલગ સ્પર્ધાઓ જોઈએ, જેવી રીતે દોડવાની સ્પર્ધા હતી બરાબર, તો એ પૂરી થઈ, પછી લોખંડ એટલે કે ગોળા ફેંકની સ્પર્ધા છે, પછી કબડ્ડીની સ્પર્ધા છે, પછી લાંબી કૂદની સ્પર્ધા છે. તો આ બધી સ્પર્ધાઓ ચાલી રહી છે, અને પછી અહીંયા વાક્ય આપ્યું છે બધી જ સ્પર્ધાઓ સારી રીતે પૂરી થાય છે. બરાબર છે. સર તો કરો આ ભાષણ. એક મિનિટ, એક મિનિટ. તો આ બધી જે છે એ વાત આપણને કીધી કે ભાઈ આવી રીતે બધી સ્પર્ધાઓ ત્યાં ચાલી રહી છે, અને આ બધી જ સ્પર્ધાઓ સારી રીતે પૂર્ણ પણ થાય છે. આગળની વાત જોઈએ. સમાપન કાર્યક્રમસ્ય એટલે સમાપન કાર્યક્રમ, સમાપ્તિ કાર્યક્રમ, જે કાર્યક્રમ હવે કેવો થવાનો છે સમાપ્ત, એનો પ્રારંભ ભવતી એટલે કે શરૂઆત થાય છે. સમાપન કાર્યક્રમની શરૂઆત થાય છે. વિદ્યાલયસ્ય આચાર્ય, શાળાના આચાર્ય સ્વસ્થાનાત પોતાના સ્થાનેથી, ઉતિષ્ઠતિ એટલે કે ઊભા થાય છે, ચ વદતિ, ચ એટલે અને વદતિ એટલે બોલે છે. આખું વાક્ય, શાળાના આચાર્ય પોતાના સ્થાનેથી ઊભા થાય છે અને બોલે છે.
ખેલ મહોત્સવે એટલે કે રમત ગમતના મહોત્સવમાં આગતા નામ એટલે કે આવેલા પ્રતિભાગીના નામ એટલે કે ભાગ લેનારાઓ બરાબર કૃતે એટલે કે માટે અભિનંદનમ એટલે કે અભિનંદન એને અભિનંદન આપે છે કે ભાઈ રમત ગમતના મહોત્સવમાં આવેલા જે ભાગ લેનારાઓ છે એટલે આમ જુઓ તો ભાગ લેનારા એટલે કોણ તો કે હરીફ જે સામે વાળા ખેલાડીઓ હોય એના માટે એટલે ભાગ લેનારાઓ માટે અભિનંદન અને પછી એમ કહે છે એષઃ આ અસ્માકમ આપણો પ્રથમઃ એટલે કે પહેલો અને ખેલ મહોત્સવ એટલે કે રમત ગમતનો મહોત્સવ છે એટલે એમ કહે છે કે આ આપણો રમત ગમતનો પહેલો મહોત્સવ છે કે ભાઈ આપણે જે આ રમત ગમતનો ઉત્સવ કર્યો એ આપણો પ્રથમ વખત છે પહેલી વખત છે એવું અહીંયા શાળાના આચાર્ય બોલે છે એ શાળાના આચાર્ય જે છે એ કાર્યક્રમમાં ઊભા થયા છે બોલવા માટે અને આટલું વાક્ય બોલે છે હજી આગળ પણ બોલે છે એ આપણે આવતા લેક્ચરમાં જોવાનું છે ઓકે આટલું સમજાણું પહેલા ચલાનું ભાષાંતર કરી નાખું 4 મિનિટની વાર છે ઓકે ચાલો બોલી નાખું બીજા કોઈને પેલા ન સમજાણું 1 મિનિટ બેટા બીજા કોઈને ન સમજાણું હોય તો પેલા પૂછી લ્યો ભાષાંતરમાં સહેલું છે આવડી જાય એવું છે બરાબર શબ્દો જે છે એને તમારે ખાસ ધ્યાનમાં રાખવાના છે શબ્દો આવડતા હશે એટલે ભાષાંતર આવડશે જ બરાબર ચાલો બોલો કોઈક ઠેકાણે ગોળા ફેંકની સ્પર્ધા ચાલે છે ક્રમશઃ ખેલાડી લોખંડનો ગોળો ફેંકે છે ક્યાંક કબડ્ડી ચાલે છે ક્યાંક ખેલાડી લાંબી કૂદ કરે છે સારી રીતે બધી સ્પર્ધાઓ પૂરી થાય છે સમાપન કાર્યક્રમની શરૂઆત થાય છે શાળાના આચાર્ય પોતાના સ્થાન પરથી ઊભા થાય છે અને કહે છે રમત મહોત્સવમાં આવેલા ભાગ લેનાર માટે અભિનંદન આ આપણો પહેલો રમત મહોત્સવ છે આપ પૂરું બરાબર છે આ આપણો પ્રથમ રમત મહોત્સવ છે એટલે એકદમ ભાષાંતર તમે જોઈ શકો છો કે ભાઈ આની અંદર શબ્દો જે છે એ આપણને નવા જાણવા મળે છે પણ એટલા અઘરા પણ નથી આપણને આવડી જાય એવા શબ્દો છે બરાબર એટલા માટે થઈ અને તમારે દરેક સ્પર્ધાઓના નામ પણ ધ્યાનમાં રાખવાના છે કે ભાઈ કઈ કઈ સ્પર્ધાઓ થાય છે માનો કે આપણે એક પ્રશ્ન પૂછ્યો હોય ગુજરાતીની અંદર કે ભાઈ જેમ કે વિવેકાનંદ શાળામાં બરાબર કઈ કઈ રમતોની સ્પર્ધા ચાલે છે તો એવો તમને પ્રશ્ન કર્યો તો તમને ખબર હોવી જોઈએ ભાઈ દોડની સ્પર્ધા છે ગોળા ફેંકની સ્પર્ધા ચાલે છે કબડ્ડીની સ્પર્ધા છે પછી લાંબી કૂદની સ્પર્ધા છે તો તમને તરત ખબર પડી જવો જોઈએ કે ભાઈ આટલી આટલી સ્પર્ધાઓ ચાલે છે પછી એવો પ્રશ્ન તમે પહેલાની અંદર જે છે માનો કે સ્વાધ્યાયમાં કદાચ હોય કે ન હોય પણ તમને આવડવું જોઈએ બરાબર શા માટે કારણ કે આપણે એ જે છે એ ઓલરેડી પાઠની અંદર આવી ગયું છે એટલે તમને તરત ખબર પડી જવી જોઈએ કે આ આ આ પ્રકારની સ્પર્ધાઓ છે એ ચાલે છે જોકે સ્વાધ્યાયની અંદર એ પ્રશ્ન હશે જ બરાબર અને સંસ્કૃતમાં પણ છે કે ભાઈ વિદ્યાલયે એટલે કે શાળામાં કા કા ક્રીડા ચલતી કઈ કઈ રમતો ચાલે છે તો તમારે સંસ્કૃતમાં દર્શાવવો પડે કે આનો શોર્ટ કરીને ક્યાંય તમને એક જગ્યાએ ન મળે પણ એને ભેગું કરીને તમારે આન્સર બનાવવો પડે કે ભાઈ વિદ્યાલયે ધાવન ક્રીડા તો કે રમત ગમતની ક્રીડા પછી ગોલક્ષેપક ક્રીડા પછી કબડ્ડી દીર્ઘલંઘનમ બરાબર ચ ક્રીડા ચલંતી વગેરે ક્રિયાઓ ચાલે છે એવી રીતે તમારે લખવું પડે બરાબર જવાબ બનાવવો પડે કોઈ એક જગ્યાએથી તમને ન મળી જાય કે તમે એક રમત લખી નાખો કે ભાઈ હાલો વિવેકાનંદ વિદ્યાલયે ધાવન સ્પર્ધા ચલનથી એટલે આપણું આવી જશે એમ ન ચાલે તમારે ચારેય સ્પર્ધાઓ લખવી પડે કે ભાઈ દોડની સ્પર્ધા ગોળા ફેંકની કબડ્ડીની અને લાંબી કૂદની બરાબર વગેરે સ્પર્ધાઓ ચાલે છે એમ લખવું પડે ઓકે તો હવે ભાષાંતરમાં કોઈને કાંઈ પ્રશ્ન હોય તો પૂછી લ્યો આટલું આટલું આપણે ચલાવ્યું છે અને આની અંદર અહીંયા સુધી બરાબર ચાલો આમાં કોઈને હજી ન સમજાણું હોય તો પૂછી શકો છો કે જેથી કરી અને તમને કોઈ ક્વેરી ન રહે અને હા આવતા લેક્ચરમાં પાછું રિપીટ કરવાનું છે એટલે જેણે આ વખતે રિપીટ નથી કર્યું ને એને જ આવતા લેક્ચરમાં પૂછીશ એટલે સોમવારે બરાબર જેણે આજે નથી બોલ્યા અને જેણે આજે એમ કીધું છે કે ભાઈ અમારે પાકું નથી થયું એને જ પૂછીશ બરાબર એટલે એને બરાબર પાકું કરી નાખવાનું છે અને પાકું કરી અને ભાષાંતર બોલવાનું છે
બીજા પાઠની અંદર જેટલું આજે ચાલ્યું છે તે બરાબર. ઓકે, હોમવર્કની અંદર જે છે એ તમને આ ભાષાંતર હું લખીને મોકલી દઈશ પીડીએફમાં બરાબર. પીડીએફની અંદરથી બરાબર ધ્યાનપૂર્વક વ્યવસ્થિત સારા અક્ષરે અહીંયા સુધીનું ભાષાંતર છે એ દરેકે લખી નાખવાનું છે બરાબર. અને શબ્દાર્થ જે આજે લખાવ્યા ને એ શબ્દાર્થ બંને ફેરબુકની અંદર લખી નાખવાનું છે. પહેલાં શબ્દાર્થ લખજો બધા અને શબ્દાર્થ પછી એનું ભાષાંતર લખજો બરાબર. દરેકે લખવાનું છે ફેરબુકની અંદર, કમ્પ્લીટ ફેરબુક સાથે સાથે રહેવાનું છે પાઠની અંદર, કે જેથી કરીને આપણને બધું ભેગું ન થઈ જાય બરાબર. અને ખાલી નથી લખવાનું, લખી અને પાકું પણ કરવાનું છે બરાબર. અને આવતા લેક્ચરમાં આને આધારિત શબ્દો પણ પૂછીશ અને એનું ભાષાંતર પણ પૂછીશ બરાબર છે. આજનો આપણે સમય થઈ ગયો છે, અહીંયા સુધી રાખીએ છીએ. બાકીનું જે છે એ આપણે આવતા લેક્ચરની અંદર અહીંયાથી આગળ જોઈશું બરાબર. ઓકે. ઓકે, થેન્ક યુ, ગુડ બાય.